हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। तो आज आप सोमवार मेनी 17मीए आप पुनः अहीं भेगा थया छे ग्रंथराज श्रीमद भागवत जी नी सेवा मा आपणे उपस्थित थया छे। प्रभुपाद जी परम पूजनीय आचार्य गणो एवी आपणा पर असीम कृपा करे जेथी भागवत जी नी सेवानो आपणने भाव अने एनो जे भक्ति नो जे सार जे छे आपणे ग्रहण करी सकीए। हरे कृष्णा। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। भक्तगण ने याद हसे कि आपणे गई वक्ते छठा स्कंद में बीजो अध्याय अजामिल नो प्रसंग जेनी अंदर विष्णुदूत अने यमदूतनो संवाद बहु सरस रीते चाली रह्यो छे। पाछला अध्याय में यमदूतोए विष्णुदूतोए यमदूतोने प्रश्न पूछ्यो तो के शुं तमे धर्म विशे जाणो छो, अने जेटलुं पण ए लोकोने खबर हती ए लोकोए धर्म विशे विष्णुदूतोने ए लोको उल्लेख करवा लाग्या। जे लोकोए जेटलुं ए लोकोने याद हतुं ए लोकोना स्वामी यमराज पासेथी जे कंई एमने सांभळेलुं हतुं। अजामिलना अंतकाळे अजामिले नारायण नामनी स्मृति करी थी, एना पुत्र ने पुकार्यो तो, पण एना पाप एटला बधा हता के यमलोकथी यमदूतो पधार्या हता ए जीवने लई जवा माटे, दंड आपवा माटे, न्याय करवा माटे यमराज समक्ष उभा राखवाना हता। जेथी आ प्रश्नावली चालू थई અને એ લોકોએ યમદૂતોએ બહુ સરસ રીતે એ લોકોને જેટલી માહિતી હતી, જેટલી ખબર હતી, જેટલી અનુભૂતિ હતી એ પ્રમાણે ધર્મ વિશે પાપી કોણ છે એની વ્યાખ્યા કરી। પાપીની વ્યાખ્યા છેલ્લા અધ્યાયમાં એનો જે સાર હતો, જે ઇન્દ્રિય તૃપ્તિમાં બહુ જ ગ્રસ્ત હોય, જે કોઈ કર્મ પોતાના ઇન્દ્રિય તૃપ્ત માટે તૃપ્તિ માટે કરતા હોય, કર્મ યોગી નહીં પણ જે કોઈ પણ કાર્ય પોતાની ઇન્દ્રિયો માટે કરે એના માટે અવશ્ય એ લોકોને મળે વહેલું પાપ કરવાના કારણે એ લોકો દંડના ભાગી છે। અને અનેકો સાક્ષી છે, 12 સાક્ષી છે, એમાં સ્વયં પરમાત્મા બધાના હૃદયમાં બેઠેલો છે, એ પણ જુએ છે, બીજા કોઈએ જોયું ના જોયું હોય એમ કરીને અજામિલની પહેલા અધ્યાયની અંદર એ લોકો પુરાવો આપે છે એનો ઇતિહાસ। યમદૂતો એને લઈ જવા માંગે છે, વિષ્ણુદૂતો એમને રોક્યા હતા, તો વિષ્ણુદૂતોને કહે છે કે સાંભળો અમારી પાસેથી, ઓ સજ્જન, ઓ દેવી દેવતાઓ જેવા એવો વિવેકી પુરુષો, કે આ અજામિલની સો ઇતિહાસ છે, કેટલો પાપી છે, બ્રાહ્મણ ઘરમાં જન્મ થવા કરતા પણ થયો હતો તો પણ એને એનો ધર્મનો ભ્રષ્ટ થઈ ગયો હતો, અને વેશ્યા જોડે સંગ કર્યો, અને એને વેશ્યાના સંગના કારણે એને એને પોતાની પૂંજી જે એના બ્રાહ્મણ પિતાએ આપેલી બધી વેડફી નાખી, તદ ઉપરાંત એને લૂંટફાટ ચોરીઓ અને બધા કેટલાય બધા પાપો કર્યા, અને એટલા માટે અમે એને લેવા આવ્યા છીએ। પછી વિષ્ણુદૂતે આ બીજા અધ્યાયમાં બહુ જ સરસ એક વસ્તુ કહીતી, જે આપણે પહેલા બે શ્લોકમાં ગયા વખતે આપણે એનો એનો વર્ણન કરવામાં આવેલું, કે કેટલું મોટું દુઃખ છે કે અધર્મ જે કોઈ વ્યક્તિને જે પાપી નથી એને અધર્મ ની સભામાં ઉભા રાખવામાં આવશે,
બહુ જ દુઃખ છે આ વસ્તુનો. એટલે ટૂંકમાં વિષ્ણુ દૂતોએ કહ્યું કે હવે આ જામીલ પાપી નથી, કારણ કે એના મુખમાં નારાયણનું નામ નીકળેલું. તો બહુ દુઃખની વસ્તુ હશે કે જો એને એ જીવને લઈ જઈને એને પાતાળ લોકમાં નરકમાં લઈ જઈને એને એને દંડ આપવામાં આવશે. તો એટલે વિષ્ણુ દૂતે યમદૂતોને બહુ જ વિવેકી ભાષામાં કહ્યું કે તમે લોકો ધર્મનો જે ધર્મનો જે સિદ્ધાંતો છે એના વિરુદ્ધમાં તમે આ કાર્ય કરી રહ્યા છો, હવે તમારો કોઈ અધિકાર નથી અજામિલને યમરાજના સમક્ષ ઉભા રાખવામાં. હાલાકી યમરાજ સાક્ષાત કૃષ્ણએ એને નિમિત્ત કર્યા છે ન્યાય આપવા માટે. જે કોઈ અધર્મના પથ ઉપર જે કોઈ પાપી હોય છે તો એનું ન્યાય યમરાજ કરે છે. યમદૂતો એ જીવને સમયમનપુરીમાં પાતાળ લોકમાં યમરાજ ની કોર્ટમાં એને ઉભો કરે છે એ જીવને, અને પછી યમરાજ ન્યાય આપે છે. એટલે યમરાજ એક મહાજન છે, ભગવાન કૃષ્ણનો અનન્ય ભક્ત છે અને એ ધર્મ વિશે જાણે છે. ઘણીવાર સમાજની અંદર પણ અમુક જે લોકો કોઈ દિવસ કોઈ દોષી નથી હોતું છતાં પણ એને સજા આપવામાં આવે છે કોર્ટની અંદર. ઘણા નિર્દોષ વ્યક્તિઓ પણ ને ખોટો એ લોકોને દંડ આપવામાં આવે છે. એટલા માટે સમાજની અંદર પણ આપણે જોઈએ છે કે રાજા હોય કે સરકાર હોય એ લોકોની બહુ મોટી જવાબદારી છે. અને દુર્ભાગ્ય છે આ કળિયુગની અંદર કે આ ધર્મના કે કાયદા કે લો જે છે એના પર એમાં પણ કેટલી દખલ અંદાજી થાય છે. આજકાલ તો જજને લાંચ આપવામાં આવે છે, જેને દંડ આપવાનો છે છૂટી જાય છે, અને જે નિર્દોષ હોય છે એને દંડ આપવામાં આવે છે. પ્રભુપાદ કે છે ભાવાર્થમાં કે કલયુગની અંદર કોર્ટોની અંદર પણ પૈસા ખવડાવવામાં આવે છે અને લાંચ આપવામાં આવે છે, અને સાચો ન્યાય કોઈ દિવસ કલયુગની અંદર ઘણો ખરો મળતો નથી. કારણ કે કેટલાય જજો અને મેજિસ્ટ્રેટો ને એ લોકોને લાંચ આપવામાં આવે છે અને એ લોકો લાંચ લઈ ને એ લોકો ન્યાય સરખો નથી કરતા. અને જે કોઈ સાચો ભક્ત હોય, જે કોઈ ધાર્મિક વ્યક્તિ હોય, તો એ કોઈ દિવસ આવો અન્યાય ના કરે. એટલે વિષ્ણુ દૂતો યમદૂતોને કહે છે કે તમે લોકો અત્યારે આ ઘડીએ નારાયણનું નામ લીધા પછી તમે જો યમદૂત થઈને જે યમરાજ પોતે ભગવાનના ભક્ત છે જે ધર્મ વિશે જાણે છે તો તમે અધર્મ કરશો, તમે ખોટું કરશો, કારણ કે હવે એ પાપથી વિમુક્ત થઈ ગયો છે આ જીવ. આજનો જે શ્લોક છે એની અંદર ત્રીજા શ્લોકમાં બીજા અધ્યાયના છઠ્ઠા સ્કંદના આગળ આ વાર્તાલાપમાં વિષ્ણુ તો કહે છે કે પ્રજ્ઞાનામ પિતરો યે ચ શાસ્ત્ર સાધવ સમાહ યદિ સ્યાત તેષુ વૈષમ્યમ કમયાંતિ શરણં પ્રજાઃ. પ્રજાનામ પિતરો યે ચ શાસ્ત્રારઃ સાધવઃ સમાઃ યદિ સ્યાત તેષુ વૈષમ્યમ કમ યાંતિ શરણં પ્રજાઃ. બહુ જ સરસ વર્ણન કરે છે વિષ્ણુદૂત, જે આજની વર્તમાનમાં પણ આ જે શ્લોક છે એ સાચો છે તદ્દન.
આ પ્રજાનામ એટલે જે પ્રજા છે, પિતરહો, પિતરહો એટલે જે લોકોની રક્ષા કરે છે એટલે રાજા છે, સરકાર છે, એને પિતરહ કે પિતા સમાન એ લોકોને જે પ્રજા છે એ લોકોની શરણમાં હોય છે એટલે એ લોકોની રક્ષા કરવું, એ પિતરહ શબ્દનો જે પ્રયોગ કર્યો છે વ્યાસદેવે એનો અર્થ તો એમ થયો કે જે સમાજના રક્ષકો, રાજા હોય તો રાજા, સરકારમાં પ્રાઇમ મિનિસ્ટર હોય, પ્રેસિડેન્ટ હોય, ઇતિયાદિ કે ચીફ મિનિસ્ટર હોય, એ ચ શાસ્ત્ર, અને એ લોકોએ શાસ્ત્ર પ્રમાણે ન્યાય કરવો જોઈએ, અને લો એન્ડ ઓર્ડર જે સમાજની અંદર શાંતિ રે અને શિસ્ત રે બધા, એ શાસ્ત્ર અનુસાર એ લોકોએ અનુશાસન કરવું જોઈએ. સાધવ સમાહ, અને એ લોકોમાં સાધવ, સાધવ એટલે એ લોકોમાં બધામાં સારી સારા ગુણ હોવા જોઈએ. સાધવ આપણા શબ્દ સંસ્કૃતની અંદર જયારે કોઈ પણ વસ્તુ જયારે સભાની અંદર કે ને બધા સાધુ સાધુ, એટલે સાધુનો અર્થ થયો સારું. હા, સંસ્કૃતમાં આપણે સાધારણ ભાષામાં એનો અનુવાદ કરીએ કે ઇંગ્લિશમાં એનો અનુવાદ કરીએ, સાધુ એટલે ગુડ. અને આમ જોવા જાય તો વ્યક્તિ સાધુ એ સારો વ્યક્તિ હોય છે એટલે એને સાધુ કહેવાય છે, કારણ કે એના બધા જ લક્ષણ, એના જે ગુણ હોય છે સંતના એ સારા હોય છે. એવરીથિંગ ઇઝ ગુડ અબાઉટ અ સેન્ટલી પર્સન એટલે એને સાધુ કહેવાય છે. એટલે સાધવ જે આ બધા જે શાસન કરનારા છે એ સાધવ હોવા જોઈએ, એ લોકોમાં સારા ગુણો હોવા જોઈએ, અને સમાહ એ લોકોને સમદ્રષ્ટિ હોવી જોઈએ. એવું નહીં કે કોઈ આ બહુ મોટા મોટી વ્યક્તિ હોય તો એનો ન્યાય જુદો, અને કોઈ એકદમ રંક હોય અને એકદમ ગરીબ હોય તો એના માટે ન્યાય જુદો. ના, અહીંયા આગળ વિષ્ણુ તો કહે છે કે સમાહ, હા, જે કોઈ સાધવ હોય છે અને જે ખાસ કરીને પિતરહ, જે સરકાર, રાજા, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ જે પણ રક્ષા કરે છે પ્રજાની, એ સાધવ સમાહ. યદી સ્યાત તેષુ વૈષમ્યમ, અને જો વૈષમ્યમ એટલે જે એ લોકો પક્ષપાત કરે, જો એ લોકો જો પક્ષપાત કરવા લાગે, તો કમ યાંતિ શરણમ પ્રજા, તો કોની કોનું શરણ લેશે આ પ્રજા, જો એ લોકો જ પોતે ભ્રષ્ટાચાર ના કારણે, એ લોકો જો સમદૃષ્ટિ ના હોય અને એ લોકો સાધુ સમાન શાસ્ત્ર અનુસાર એ લોકો ન્યાય અને રાષ્ટ્ર ન ચલાવે, તો સાધારણ પ્રજા કોની શરણ લેશે. કેટલું ફાઇન. અને આજે શબ્દો જે છે, કયા યુગમાં ક્યારે બોલાયા હતા, કોઈ આજે પ્રસંગ અજામિલ નો, ભાગવત તો નિત્ય છે, એવું નથી કે હમણાં 5000 વર્ષ પહેલા લખાયેલું. 5000 વર્ષ પહેલા ફરીથી સ્ફુરિત થયું હતું વ્યાસદેવના હૃદયમાં એમની ગુરુની કૃપા, નારદજીની કૃપાથી, અને નારદજીના હૃદયની અંદર નિત્ય ભાગવત છે. ભાગવત તો ગોલોકનું છે, ભાગવત નિત્ય છે. ભાગવત અને કૃષ્ણ અને કૃષ્ણના પાર્ષદમાં કોઈ અંતર નથી. કૃષ્ણ નિત્ય છે એ જ પ્રમાણે ભાગવતજી પણ નિત્ય છે. એ કાળ આપણા જે ભૌતિક કાળથી પર છે, એટલે ભગવાન પણ કે છે, ભગવદ્ ગીતા પણ એ નિત્ય છે, એ દિવ્ય છે. ભગવાન પોતે ભગવદ્ ગીતામાં કે છે કે અર્જુન, એવું નથી કે હું આ ભગવદ્ ગીતા પહેલી વાર બોલ્યો છું, 4th અધ્યાયમાં ભગવાન કે છે કે પહેલા તો હું આ ઘણા કરોડો વર્ષ પહેલા આ છેલ્લે હું બોલેલો આ ભગવદ ગીતા, તારે મેં સૂર્યદેવ વિવસ્વાન ને મેં સંભળાવેલી, વિવસ્વાને એના પુત્ર ઇક્ષ્વાકુને એને ભગવદ ગીતાનું જ્ઞાન આપ્યું પરંપરામાં, અને ઇક્ષ્વાકુ એના પુત્ર મનુને આપ્યું, અને પછી યોગમ નષ્ટ પરમ તપઃ. હે અર્જુન, આ જે ભગવદ ગીતાનો જે યોગ હતો, ભગવદ ગીતાની મારી જે વાણી હતી, ભગવદ ગીતાની જે શીખ હતી, ભગવદ ગીતા એ યોગમ નષ્ટ પરમ તપઃ, એ તૂટી ગયો એ યોગ. એક સેકન્ડ, જરા મારું ચાર્જર નીકળી ગયું છે, મને ચાર્જર નાખવું પડશે.
हरे कृष्ण। ઘણી વાર ખબર નથી પડતી, કમ્પ્યુટર ચાલુ કરીને બેસી જઈએ અને પેલો ચાર્જિંગ ના કરીએ તો ભર વચ્ચે આ કથા બંધ થઈ જાય અને પછી બધાએ ફરીથી લોગ ઇન કરવું પડે. સારું થયું કે નજરમાં આવી ગયું. હરે કૃષ્ણ. એટલે સાધારણ પ્રજા જાય ક્યાં? અને હું એમ કહેતો હતો કે આ ભાગવતજી નિત્ય છે, એટલે આ સ્ફુરિત થયું તો છેલ્લે 5000 વર્ષ પહેલા વ્યાસદેવના હૃદયમાં, અને ફરીથી એમને ફરીથી ભાગવતજી નું સ્મરણ થયું નારદજીની કૃપાથી, તો એમને ફરીથી સ્ફુરિત કર્યું ભાગવતજીને, જે ઢંકાઈ ગયું હતું. હા, તો એક સમાન યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુતાનામ ધર્મસ્ય તદાત્માના તદાત્મની સૃજામિહમ, તો પરિત્રણાયમ સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપાકાય સંભવામી યુગે યુગે. તો યુગે યુગ ભગવાન આવે છે. કાળ દેશ અને પાત્ર જ્યારે અધર્મ વધી જાય છે કે જ્યારે લોકોને જરૂર પડે છે, તો ત્યારે ભગવાન પોતે એમના અલગ અલગ નાના સ્વરૂપમાં આવે છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વાપર યુગમાં આવે છે, બ્રહ્માજીના એક દિવસમાં આવે છે, માત્ર એક દિવસમાં એમની ઉપસ્થિતિ થતી હોય છે. પણ ભાગવતજી એ સાક્ષાત કૃષ્ણ છે, તો યદા યદા એ ધર્મસ્ય એ ભાગવતજી માટે પણ લાગુ પડે છે, કારણ કે ભાગવતજી એ સાક્ષાત કૃષ્ણ છે. કૃષ્ણ અને કૃષ્ણની લીલામાં કોઈ અંતર નથી. ભાગવત એટલે નિત્ય છે. ભાગવતજી જયારે લુપ્ત થઈ જાય છે ત્યારે વ્યાસદેવ ફરીથી નિમિત્ત બને છે, અને ભાગવતજી ફરીથી કૃપા કરે છે સમાજ ઉપર, લોકો ઉપર, કે કેવી રીતના શુદ્ધ ભક્તિની પ્રાપ્તિ કરીએ એ આપણને એક રાહ બતાવે છે, એક માર્ગ, એક દર્શન આપે છે. તો અહીંયા આગળ વિષ્ણુદૂતો કહે છે કે ક્યાં જાય પ્રજાઓ. આજકાલ જે રાજાઓ કે પ્રાઇમ મિનિસ્ટરો, પ્રેસિડેન્ટો કે મિનિસ્ટરો છે વર્તમાન કાળમાં, પ્રભુપાદજી ભાવાર્થમાં કહે છે કે એ લોકોએ રક્ષક બનવું જોઈએ પ્રજાઓનો. અને એ લોકોને માત્ર રક્ષક નહીં પણ જીવનનો સાચો જે ધ્યેય છે એ શીખવાડવું જોઈએ. ભગવાન કહે છે, ભગવત યદ યદ આચરિત શ્રેષ્ઠ તત્ત જન અનુવર્તતે, જે પ્રમાણે લીડરો વર્તન કરશે તો સામાન્ય પ્રજા પણ એની પાછળ પાછળ શીખશે, કે સામાન્ય પ્રજા પણ એમ કરશે. આજે જુઓ કેટલી દુઃખની વસ્તુ છે, કેટલા બધા લીડરો ખાસ કરીને અમેરિકામાં તમે જુઓ, અને ઈવન ભારતની અંદર ભ્રષ્ટાચાર, કેટલા એવા લીડરો છે જે લોકો પોતાની તિજોરીઓ ભરે છે અને જરાય ચિંતા નથી કરતા. આ દેશોના અત્યારે આપણે ઇન્ડિયામાં જે કોવિડનું જે ચાલી રહ્યું છે, કેટલો ભ્રષ્ટાચાર છે. લોકોને ઓક્સિજનના બાટલા નથી મળતા, દવાઓ નથી મળતી, બેડો નથી મળતા. આ કોની રિસ્પોન્સિબિલિટી છે? પ્રજા એક પુત્ર જેવો હોય છે, તો એની રિસ્પોન્સિબિલિટી કોની હોય છે? પિતર, જેમ આ શબ્દો વાપર્યો છે, આ જે આપણા લીડરો છે, આ જે આ પિતા સમાન હોય છે, રાજાઓ, પ્રાઇમ મિનિસ્ટર, મિનિસ્ટરો, કે જે લોકલ ગવર્મેન્ટના જે ચુનાવમાં જીતીને આવેલા છે, એ લોકોની જવાબદારી છે. પણ કોઈને પડી નથી. જેને જેમ વર્તું એમ વર્તો, પોતાની તિજોરીઓ ભરો. લોકોને ખબર નથી કે ક્યારે કોઈ ક્યારે ગમે ત્યારે આ આટલી મોટી મહામારી આવે છે, કેટલાય લોકો આપણી સામે જતા રહ્યા. એક બીજા દુઃખદ સમાચાર, આપણા સવિતા ભાભી જે છે, એમની સગી બહેન, એ પણ કોવિડની મહામારીમાં ભગવત ચરણની પ્રાપ્તિ કરી ગયા. એટલે આપણા સૌનો આજનો જે સત્સંગ છે એ સવિતા ભાભી ના બહેન ના ને આપણે અર્પણ કરીએ, કે જે પણ લાવો મળે આજે સત્સંગ દ્વારા કે કીર્તન દ્વારા આપણે એમને ઓફર કરી દઈએ, અને ખૂબ સાંત્વના મળે. એટલે ટૂંકમાં, શું આ કોવિડ મિનિસ્ટરોને નહીં લાગે? શું આ કોવિડ રાજા પ્રાઇમ મિનિસ્ટરોને નહીં લાગે કે એમના સગાઓને નહીં લાગે? જરૂર લાગી શકે છે, એ નહીં તો કોઈ પણ બીજું. ત્યારે એ લોકોને ખબર પડે કે તિજોરીના પૈસાઓ ગમે એટલા હોય, એકવાર લાગી ગયા પછી મૃત્યુની અણી પર આવી ગયા પછી એના એ લોકો જો ન ફરી શક્યા તો એ પૈસા શું કરવાના છે? પણ લોકો સમજતા નથી. અહની અહની ભૂતાની
गच्छन्ति यमालयं शेषः स्थावरम् इच्छति यथा आश्चर्यम् किम् परम्। युधिष्ठिर महाराज यक्ष ने पूछू त्यां आगर जारे लोगो अज्ञातमा वर्षमा हता यक्ष ने पानी पीवा गया तो बद्दा भाइयों मरी गया। कारण की यक्ष तो यक्ष पूछू के मारा प्रश्न नो उत्तर आपो अने साचो उत्तर आपसो तो तमे आ पानी तमे पी सकसो आ सरोवर नो अने जो एनी पहला तमे पी लीधु मारो उत्तर आपता पहला अने उत्तर बराबर होवा जोईए मारा प्रश्न नो तो तमे मृत्यु पामसो। चारे चार भाई मृत्यु पामी गया। युधिष्ठिर महाराज पण ए स्थळे पहोंच्या अने यक्षे एने ए ज प्रश्न पूछ्या। युधिष्ठिर महाराजे एमना भाई मृत्यु शव ए तट ऊपर जोयु सरोवर ना पानी पीवा जता था अने यक्षे प्रश्न पूछ्यो के दुनिया मा घणा बधा प्रश्न पूछ्या अने बधा ना जवाब उत्तर एमने बहु सरस आप्या। यक्ष बहु खुश थई गयो पण छेल्लो एक प्रश्न हतो के आ दुनिया मा सौथी आश्चर्य पाममा जेवी वस्तु शुं छे। व्हाट इज द मोस्ट अमेजिंग थिंग इन दिस वर्ल्ड। आ दुनिया मा आश्चर्यजनक सौथी आश्चर्यजनक वस्तु शुं छे। तो युधिष्ठिर महाराज कहे छे अहनी अहनी भूतानी गच्छन्ति यमालयम्। रोज हूँ जो छू के कोई ने कोई मरे छे। भूतानी गच्छन्ति यमालयम् शेषः स्थावरम् इच्छति। मन बाकी ना बधा एम लागे छे के पोते बधा ज शाश्वत नित्य छे। कोई दिवस ए लोको ने मृत्यु नहीं आवे बीजा बधा ने आवशे। एनु कारण शू छे के आपणुं वर्तन एवुं छे। बधाने खबर छे के मृत्यु आववानी छे। 100% मृत्यु आपणने आवशे पण आपणुं वर्तन एवुं छे के बीजा ने आवशे हा हा बहु सॉरी हा तमारा आ कोई गयु तमारो आ पण बहु सारा हता आम हता तेम हता फलाण हता ढीकणो हता स्मशान वैराग्य थई जाय छे बधुं। पण पोताना जीवननी अंदर मात्र ए परिवर्तन लावुं अने एनी अनुभूति करवी एज साचुं एज खरुं कहेवाय एज साचुं कहेवाय एज साधव कहेवाय। एटला माटे લોકો ભ્રષ્ટાચાર આજે ગવર્નમેન્ટની અંદર જે ચાલી રહ્યું છે પ્રભુપાદે બહુ સરસ આ ભાવાર્થમાં લખ્યું છે કે અને ચોખ્ખું કે છે કે આ ગવર્નમેન્ટ જે છે એ જે સરકાર જે છે એની ફરજ છે અને અને બધાને જ એક એક આપણા જે પ્રજા છે એને માર્ગદર્શન આપવું કે જેથી એ લોકો અંત કાળે પ્રભુનું સ્મરણ કરી શકે માર્ગદર્શન આપવું એ લોકોને સાચા રાહ ઉપર લઈ જવા ધર્મ ના પથ ઉપર। એટલા માટે આપણે જે પહેલાના જે રાજાઓ હતો એ લોકોને રાજ ઋષિ કહેવામાં આવતા હતા। જનક રાજા દશરથ રાજા દિલીપ રાજા અજર રાજા આ બધા જેટલા રાજાઓ હતા પરીક્ષિત મહારાજ યુધિષ્ઠિર મહારાજ એ લોકોને રાજ ઋષિ રાજા તો હતા પણ સાથે સાથે ઋષિ હતા। હૃદયથી ભગવાનના શુદ્ધ ભક્ત અનુયાયી હતા અને એ લોકો પોતાનું જ્યારે ન્યાય પણ કરતા તે શાસ્ત્ર અનુસાર પોતાના મનનું ફાવતું નતા કરતા સમદૃષ્ટિ હતા। એટલે અહીંયા આગળ પ્રભુપાદજી કહે છે આ ભાવાર્થમાં કે આ બધા જે રાજાઓ હતા અમરીશ રાજા પ્રહલાદ મહારાજ એ પ્રહલાદ મહારાજે 10,000 વર્ષ રાજ્ય કર્યું। નરસિંહદેવ ભગવાને પ્રકટ થયા પછી નરસિંહદેવ ભગવાને કહ્યું કે તું અહીંયા રાજ્ય કર અને તું નારદજીની તારે સેવા જોઈએ છે તારા ગુરુજીની એ પણ કર એને રાજ ઋષિ કહેવાય। એટલે જે પણ સરકારના જે જે નિમિત્ત જે 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 પ્રતિનિધિઓ છે જે લોકોને ચૂંટણીથી કે જે લોકો રાજા કે જે પણ મિનિસ્ટરો ઇત્યાદિ બન્યા છે એ લોકો બહુ જ એ લોકોએ ઈમાનદારીથી અને ધર્મ અનુસાર એ લોકોએ બધા જ જે દેશના કાર્યો ન્યાય ઇત્યાદિ કરવું જોઈએ। અને દુર્ભાગ્ય છે કે લોકતંત્રના નામ ઉપર આજની તારીખમાં માત્ર ચોર લોકોને લોકો ચૂંટણીમાં જીતે છે। આ જુઓ તમે આજે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્ત અનુજન અનુવર્તતે કૃષ્ણ કહે છે ભગવદ્ ગીતામાં। પછી જો ખોટું કામ કરે જે લીડરો હોય તો પછી એક જાતનો એ એક એક દાખલો બની જાય છે પબ્લિકમાં। આપણા અમેરિકાની અંદર તમે જુઓ હમણાં સમાચારમાં આવ્યું હતું બિલ ગેટ્સ એનું મેઇન રેઝિગ્નેશનનું કારણ શું હતું માઇક્રોસોફ્ટમાંથી। પહેલા તો મને પણ એવું હતું કે બહુ સારો વ્યક્તિ છે બધી રીતે એને બધું
दान धर्म कर्यु छे अने एमां एने वधारे समय काढवो छे काढो छे। पण हवे आजे खबर पड़ी कि गई काले समाचार हता કે એને તો બીજી સ્ત્રીઓને હેરાન કરી હતી, એના જે માઇક્રોસોફ્ટ ની ઓફિસમાં એ કામ કરતો હતો એની અંદર સેક્સ અબ્યુઝ જેને કહેવાય, તો એ બહુ ખોટું કહેવાય અને કેટલીય જગ્યાએ આ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેવું ખોટું કર્યું, અને પછી છાનું પાડવા માટે $1,00,000 એના વકીલના માધ્યમથી એને કોઈ વેશ્યા સમાનની કોઈ સ્ત્રી હતી એને ચૂપ કરવા માટે બિલ ક્લિન્ટને શું કર્યું હતું, પણ છતાં પણ આ બધું એક્સેપ્ટેબલ છે, તો પણ એ લોકો મોટા લીડરો છે, કેટલા એ લોકો ઝંડો લઈને ફરે છે, ટ્રમ્પ 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 ક્લિન્ટન ક્લિન્ટન ક્લિન્ટન, શું સમાજની કેવી હાલત થઈ ગઈ છે, લજ્જાજનક વસ્તુ છે કે જો જે પોતાના પત્ની છોકરાઓની આંખોમાં ધૂળ ઝોકે છે અને લીડરો બને છે, અરે એ તો છોડો, કેટલા એવા આપણા લીડરો છે આપણા મોટા મોટા મંદિરોની અંદર, જેમ વ્યાસાસન ઉપર બેસીને મોટા મોટા પ્રવચનો આપે છે અને નિયંત્રણ કરે છે મંદિરોનો, અને પાછળ એ લોકો પરાઈ સ્ત્રી જોડે સંબંધ રાખે છે, આ તો આંખે જોયેલું છે, અને તો પણ લોકો એને માન પાન સન્માન આપે છે, કારણ કે એ વ્યક્તિ પાસે પૈસા છે સમાજની અંદર, એની પાસે $00,00,000 છે, તો પણ એને માન માને, કેટલી લજ્જાજનક છે। હા, આપણે જરૂર દયા કરવી એ વ્યક્તિ પર, એ વ્યક્તિ માટે પ્રાર્થના કરવી, પણ એ વ્યક્તિને માનપાન આપવું અને હિપોક્રેટ બનવું એ કેટલું ખોટું કહેવાય। અરે કોઈક દિવસ તો આપણે જે લોકો આવું કરશે, કૃષ્ણના દર્શન તો નહીં થાય તરત, પણ પહેલા યમરાજજીના દર્શન થશે, યમદૂતો લેવા આવશે એવા લોકોને, જે લોકો આવા ખોટા લોકોને સપોર્ટ કરે છે જાણ્યા છતાં પણ। હા, યમરાજજી નો ન્યાય છે એ ખોટો નથી, એ ભગવાનના નિમિત્ત બહુ મોટા ભક્ત છે, તો પહેલા તો એમને જવાબ આપવો પડશે। લો જે છે, લો ન્યાય, એની અંદર કોઈ ચોરે ચોરી કરી હોય અને તમને ખબર પડે કે આ વ્યક્તિએ ચોરી કરી છે અને તમે એને પનો આપો, જે વ્યક્તિ એને પનો આપે છે તો લો પ્રમાણે એ પણ ભાગી થયો એના ક્રાઇમમાં, એને પણ દંડ આપવો જરૂરી થઈ જાય છે, પાર્ટનર ઇન ક્રાઇમ એને કહેવાય છે। એટલે આ બધી વસ્તુ, પણ લોકોને શું છે કે ના 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 આનું નામ છે। હા, આજે આપણે લોકોમાં આજે હિંમત નથી બોલવાની, લોકોમાં હિંમત નથી। ઇવન મેં જોયું છે આપણા મંદિરોની અંદર કેટલાય ખોટા કામો થાય છે, પણ ભાઈ એ તો મોટો છે, એ તો પ્રેસિડેન્ટ છે, એ તો બધું આખું વહીવટ ચલાવે છે, આપણે કઈ બોલીશું ને એના કરતા ચૂપ બોલ રહો, નહીં તો આપણી સેવા બંધ થઈ જશે। લજ્જાજનક વસ્તુ છે। અને હું તો પોતાનો કોઈ વખાણ નથી કરતો, પણ કોઈ દિવસ મેં આજ સુધી ઠાકોરજીની એવી કૃપા રહી છે, પ્રભુપાદજીની કૃપા રહી છે મારા પર, કે જ્યારે કોઈ કઈ ખોટું કરતો હોય ભગવાનના નામ ઉપર અને મને ખબર પડે તો હું પહેલો છું, જેટલી મારામાં કેપેસિટી હોય છે એ પ્રમાણે હું એનો વિરોધ કરું છું। અને અમુક લોકોને ખબર છે કે શિકાગો મંદિરમાં જે પ્રમાણે ખોટા કામો ચાલી રહેતા એનો મેં કેટલો વિરોધ કર્યો અને મેં કેટલું એના માટે ભોગવ્યું છે, મારું કીર્તન બંધ કરેલું, ભગવાન સામે બેઠા બેઠા, બીજું કોઈ કરે નહીં પણ હું ભગવાન સામે બેઠા કીર્તન કરું તો માઇક્રોફોનના વાયરો ખેંચી દે, એ જ વ્યક્તિ જેને પોતાની પત્નીને ધોકો આપ્યો, સવારે 4 વાગ્યામાં નીકળી જાય અને એની પત્નીને કહે કે હું મંગળા આરતીમાં જાઉં છું, એની પત્ની એક દિવસ ખબર પડી કે ભાઈ આ તો કોઈ દિવસ મંગળા આરતીમાં ઉઠતો નથી, બીજી ગાડી લીધી એની પાછળ ગયો તો ગેસ સ્ટેશન પર જોયું કે કોઈ ગોરી પાછળ એનો અફેર ચાલી રહ્યો હતો, મોટેલમાં જઈને એ લોકો જે પણ કરતા હતા રંગરંગીલા એ કરતા હતા, પકડાઈ ગયા, લવ લેટરો પકડાઈ ગયા, છતાં પણ કેટલી વાર લાગી આપણા જે જે બીજા બધા ઉચ્ચ જે જે શું કહેવાય જે જે ઉચ્ચ જે મંદિરોના જે વહીવટકારોને એને કાઢવા માટે મંદિરની અંદર $00,00,000 પાર્ક કરે, તમે જેમ ગાડી પાર્ક કરો ને, ગાડીને તમે કેવી રીતના પાર્ક કરો પાર્કિંગ લોટમાં, એમ ડોલરો $00,00,000 એક વ્યક્તિએ પાર્ક કરેલા, સેના માટે, પોતે જ પેલો એ રાજા એટલે પોતે જ રિસીટ ફાડી કે મેં $00,00,000 ડોનેશન આપ્યું, $00,00,000 ડોનેશન મંદિરને આપ્યું, $00,00,000 નું શિકાગો મંદિરને, અને પછી પાછલા બારણે 6 લાખ
એને જ્યારે ટેક્સનું ટેક્સ રિટર્ન ભરાઈ ગયું, 6 લાખ ઉપર એને એને જે બેનિફિટ મળે એ લઈ લીધો અને પાછલા બારણે એને પૈસા કાઢી નાખ્યા, કારણ કે ચેકબુક પર એની જ સહી લાગે. આવું ચાલી રહ્યું છે ભાઈ આ દુનિયામાં. લેકિન બધા ચૂપ. સંન્યાસ, ખોટા લોકોને સંન્યાસ. $2 મિલિયન તમે લઈ આવો તો અમે તમને સંન્યાસ આપીએ. મારા કાને જયારે વાત ગઈ, મેં કીધું આ તો ખોટું છે, આપણા પ્રભુપાદજી નું નામ ખરાબ થશે, આપણી સંસ્થામાં શું ઓછા પ્રોબ્લેમો છે જેથી આવા ખોટા વ્યક્તિઓ જે તૈયાર નથી માત્ર લોકોના દંડવત સ્વીકારવા માટે સંન્યાસ લેવાનું, માત્ર પૈસા ભેગા કરવા માટે. જે કોઈ ભગવા કપડામાં હોય મંદિરમાં સારી સેવા આપવી જોઈએ. 7 દિવસ અઠવાડિયાના હોય 6 દિવસ બહાર લોકોને બહાનું આપે કે હું તો બધાને મંગળા આરતી કરતા શીખવાડું છું, બધાના ઘરમાં જાઉં છું. જન્માષ્ટમી એ વખતે લોકો $500 $1000 આપે તો કે ચેક ના આપશો, રોકડા આપો. રોકડા કેમ નથી આપતા? વ્યક્તિ પકડાઈ ગયો, પોતાના ખિસ્સામાં પૈસા નાખતો હતો, બીજાની સ્ત્રી જોડે ભાગી ગયો ભગવા કપડા પહેરીને, અને એ વ્યક્તિને સંન્યાસ જોઈએ છે. રંગે હાથે હોટલમાં પકડાયો એ વ્યક્તિ, જેના પુરાવાઓ આપવામાં આવ્યા પછી એને એને એનું સંન્યાસ બંધ થઈ ગયું. અને ફાઇટ કરનારું કોણ? ખાલી સચ્ચિદાનંદાસ. 12 જણ ઉભા થયેલા, બધાએ બધા પાછળ ફરી ગયા, કારણ કે ઉપરથી દબાવ આવ્યો છે. અરે શું ફાયદો મંદિરમાં જઈને કથા કરો કે કથા બોલો કે સાંભળો કે અરે દર્શન કરો છો ઠાકોરજીના, તો કઈક તો લાજ રાખો. ખોટું થયું તો પછી ખોટા વિશે બોલવામાં કે એને સપોર્ટ તો ના કરવો જોઈએ. પ્રભુપાદજી આ ભાવાર્થમાં આ જ કે છે, જે વિષ્ણુ દૂત કહી રહ્યા છે તો પ્રજા ક્યાં જાય? અને આ જ વસ્તુ મેં એક બહુ મોટો લેટર લખેલો, આ 15 વર્ષ પહેલાની વાત છે, કે વેન ધ લીડર્સ લુક ધી અધર વે, વેર વિલ ધ કોમન પર્સન્સ ગો? જ્યારે મોટા મોટા લીડરો આંધળા થઈ જાય છે તો સામાન્ય લોકો ક્યાં જાય છે? એક બહુ મોટો લેખ લખેલો. અને ત્યાર પછી છેવટે જયારે મોટા મોટા જે વહીવટ કરનારા છે અમારી સંસ્થામાં એ લોકોની પાસે ગયો, ત્યારે લજ્જાજનક થઈને પછી એ લોકોએ એક્શન લીધું, નહીં તો એની પહેલા કોઈ એક્શન લેવા તૈયાર નહોતું. આજની તારીખમાં તમે મોડું ખોલો તો તમારી સેવાઓ બંધ કરી દે. આપણા કેટલે વ્યાસ આસન ઉપર બેઠો તો કથા કરી રહ્યો તો, અને એ વ્યક્તિ જેને ખોટું કરેલું એને પાવર તો સત્તા તો ભરી કથામાં મને ઉભો કર્યો છે, વ્યાસ આસન ની પણ લજ્જા ના રાખી, કારણ કે હું એનો દુશ્મન બની ગયો, હું સાચું બોલ્યો. એટલે ક્યાં જશે એવા લોકો? પૂજારીઓ ને કૂતરા છે આ લોકો, ભિકારાઓ છે, એવા વાક્ય વાપરેલા મંદિરના એ પ્રમુખ હતો ત્યારે એ વ્યક્તિ. આવું બોલાય જે ઠાકોરજીની સેવા કરે છે? ભલે ગરીબ છે બિચારા, બંગાળ થી આવ્યા હશે, પણ આવા શબ્દોનો પ્રયોગ કરાય કે ધે આર ડોગ્સ, એ લોકો તો ભિકારડાઓ છે. આજે એ લોકોની શું અવસ્થા થઈ છે? ભગવાનના ઘરમાં દેર છે પણ અંધેર નથી. પણ આપણે નિમિત્ત ના બનવું જોઈએ. આ વિષ્ણુ દૂત આ જ વસ્તુ કે છે. આ હૃદય ફાટી ગયું છે મારું ઘણી વાર. આજે ભગવાન મારા ઠાકોરજી મારા એટલા મારા પર દયાળુ છે, મારા પ્રભુપાદજી, કે 10 દરવાજા મારા પર 20 દરવાજા બંધ થયા છે, કારણ કે હું મેં વિરોધ કર્યો છે. પણ એની સામે ઠાકોરજી એટલા દયાળુ છે, 50 દરવાજા ખોલ્યા છે સેવા માટે. ભગવત સેવામાંથી કોઈ કોઈને જો રોકે તો એનથી મોટામાં મોટું અપરાધ નથી. રાધા, રાધાજીનું વિપરીત અપરાધ. પછી તમારી જા ગમે એટલા મોટા સંન્યાસી કે પ્રમુખો આવે એ માત્ર શો છે, કારણ કે પ્રમુખોને પણ નથી ખબર કે આટલા વૈવિચારની દિમાગના અને આટલા નીચ લોકોની ત્યાં એ લોકો આવે છે. અને ઘણી વાર લોકોને ખબર પડે તોય આંખો દેખા કરે છે કે જવા દો ને. આ બહુ લજ્જાજનક વસ્તુ છે. પ્રભુપાદજી તો આ ગવર્નમેન્ટની વાત કરે છે, પણ આ તો આપણા સમાજની અંદર મંદિરોમાં જ્યાં આગળ લોકો પનો લેવા આવે છે દુખી થઈને, માથું ટેકવા આવે છે ઠાકોરજીને
કે ઠાકોર જી મને આ દુઃખ છે, આ દુઃખ નું નિવારણ કરો, તો ચાર સંતોનો કે ચાર ભક્તોનો સંગ થઈ જાય જેથી દુઃખ હલકું થઈ જાય. કૃષ્ણ ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં આરતી અર્થાર્થી જ્ઞાની જિજ્ઞાસુ, સૌથી પહેલા ભગવાને શબ્દ વાપર્યો છે આરતી. આરતી એટલે દુઃખી વ્યક્તિ મારી પાસે આવે છે. આ સમાજમાં બધા જ દુઃખી છે, તો એ લોકોને પ્રોપર માર્ગદર્શન આપવું જોઈએ. દુઃખની વસ્તુ છે, બહાર તો ચાલે જ છે ભ્રષ્ટાચાર, પણ આપણા મંદિરોમાં, મંદિરોની અંદર કયા મોડે યમરાજને પણ એ લોકો ફેસ કરશે. એટલે પ્રભુપાદજી કહે છે કે દુર્ભાગ્ય છે લોકતંત્રના નામે ચોર અને ચકાડોને આપણે એ લોકોને મોટી મોટી પદવી પર મૂકવામાં આવે છે. આજે કેટલાય મંદિરોમાં પણ વહીવટ એવું છે કે અમુક સમય થાય પછી જો કોઈ પ્રમુખ હોય, ગમે એટલો મંદિરના લેવલ ઉપર કે ઘણા બધા મંદિરો એના નીચે હોય, 3 વર્ષ પછી એ લોકો ઉતરી જવું જોઈએ. આ પ્રભુપાદજીના શબ્દ છે. કારણ કે આસક્ત નહીં થવું જોઈએ ખુરશીથી. ભગવત ભક્તિ કર્યો તો રાજઋષિ બનો, પણ આજના કલયુગની અંદર કોઈ રાજઋષિ નથી બની શકતું. એટલે સૌથી સરસ એનું નિવારણ છે કે અમુક સમય આવે પછી પોતાની જે પદવી છોડી દેવી જોઈએ અને બીજા કોઈને આપી દેવું જોઈએ વહીવટ કરવા માટે પણ. નહીં તો એ વહીવટ કરતા કરતા એક અહંકાર આવી જાય છે અને કેટલાય ખોટા કામ થાય છે. આ પ્રભુપાદજી નું પોતાના શબ્દ છે, પણ દુર્ભાગ્ય છે લોકો કરતા નથી. કેટલાય વર્ષોથી એક જ પ્રમુખ મંદિરમાં તમે જુઓ, પછી એ સાચું કરે ખોટું કરે ગમે એ કરે. આપણી જે સંસ્થા છે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના અમૃત, પ્રભુપાદજી કેટલો કષ્ટ કરીને બનાવ્યું છે કે આપણો આત્મા સાક્ષાત્કાર થાય, નહીં કે આપણે પછી અહીંયા આગળ આસક્ત થઈ જઈએ. વહીવટમાં પણ આસક્ત થવું, પછી ભલે મંદિર હોય કે સરકાર હોય, એ માયાનું રૂપ છે, એ આસક્તિ, દેટ અટેચમેન્ટ. અને જે કોઈ એ લોકોનો વિરોધ કરશે, એ લોકો ગમે એટલું ખોટું કરે, એ લોકો આઉટ. એ લોકો તરત કહેશે કે તમે અમારી સંસ્થાના વિરુદ્ધ છો અને જૂઠા જૂઠા આક્ષેપો મૂકશે કે તમને જીવવા ના દે. બાહોસ લોકો હોય અને સાચા હૃદયથી ઠાકોરજીની કૃપા હોય તો એ લોકોને કોઈ ટચ ના કરે, પણ એવા કેટલા લોકો છે જે એવો સ્ટેપ લઈ શકે છે. એના કરતા ચૂપ બેસો ને, આપણને શું. એટલે પ્રભુપાદજી કહે છે કે આ કૃષ્ણ ભાવના અમૃત, આજે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘ જે છે, પ્રભુપાદજીનું જેને ઇસ્કોન કહે છે, એ બધાએ જ એક ઇસ્કોન જેવી સંસ્થાઓ ઠેર ઠેર હોવી જોઈએ. અને એ લોકોએ સારા લોકોને નિમિત્ત બનાવવા જોઈએ, બધા જ ભક્તો બનીને, જેથી જે લોકોની બુદ્ધિ જેની ભ્રષ્ટ ના થઈ હોય, એ લોકો જયારે વોટિંગ કરે તો એ લોકો ભ્રષ્ટ લોકોને જ વગર જાણે જ લોકોને ઉભા કરે છે ચૂંટણીની અંદર, અને એ લોકો પછી એવા લોકો જીતી જાય છે. અને જેની બુદ્ધિ ભગવત પરાયણ હોય, જે ઇન્ટેલિજન્ટ હોય છે, એ લોકો એવી ભૂલ નહીં કરે. એટલા માટે આખી પ્રજાએ કૃષ્ણ ભાવના અમૃત બનવું જોઈએ, બધાએ ધર્મના પથ ઉપર ચલવું જોઈએ, તો જ ખરી ખરેખર શાંતિ આ સમાજની અંદર અને વૃદ્ધિ થશે. આ પ્રભુપાદજીના શબ્દ છે. અને જ્યારે કોઈ વૈષ્ણવ, આ પ્રભુપાદજી કે છે, જ્યારે કોઈ પણ પ્રકારનું ખોટું વહીવટ જુએ, પછી ભલે મંદિરની અંદર હોય કે પછી સરકારની અંદર, ત્યારે એના હૃદયમાં અંદરથી હૃદય ફાટી જાય છે વ્યક્તિનો, કે લોકો ઉપર કેવો અન્યાય થઈ રહ્યો છે. અને અંદરથી એ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આ જે અવસ્થા છે
એને તમે જ કઈ કરી શકો છો, તમે જ સુધારી શકો છો. અને વૈષ્ણવ જઈ જઈને ઘરે ઘરે, શેરીએ શેરીએ, ગામડે ગામડે, શહેર શહેરમાં જઈ ને હરિ નામ કે હરિ કથાનું વિતરણ કરે છે. વિષ્ણુદૂત શું કહી ગયા, કયા જમાનામાં, પણ આ જે આ બધા એક એક શબ્દ લાગુ પડે છે. ચોથા શ્લોક ની અંદર વિષ્ણુદૂત કહે છે, અને આ ભગવદ્ ગીતાનો જે શ્લોક છે જે હું બોલેલો હમણાં થોડી વાર પહેલા, યદ યદ આચરતી શ્રેષ્ઠ, એક્ઝેક્ટલી એ જ ભાવ છે. સંસ્કૃતમાં છે પણ થોડા શબ્દોનો વિપરીત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કૃષ્ણએ ભગવદ્ ગીતામાં વાપરેલા શબ્દ એ જ વસ્તુ યમદૂતો અહીંયા કહે છે. યદ યદ આચરતી શ્રેયાન, યદ યદ આચરતી શ્રેયાન ઇતરસ્તત તત ઇહતે સયાત પ્રમાણમ કુરુતે લોકસ્તત અનુવર્તતે. 90% એ જ શબ્દો છે, અને એનો જે ભાવ જે છે આ શ્લોક નો એ 100% એ જ છે જે કૃષ્ણએ કહ્યું હતું. એ એના દૂતો, વિષ્ણુ દૂત, કૃષ્ણ વિષ્ણુ એક જ છે, એ જ વસ્તુ કે છે કે યદ યદ આચરતી શ્રેયાન ઇતરસ ઇતર ઇતરસ તત તત થતે ઇહતે સયત પ્રમાણમ કુરુતે લોકસ્તત અનુવર્તતે. યત યત જે કઈ આચરતી આચરણ શ્રેયાન, જે એક સારી વ્યક્તિ કે લીડર હોય, ઇતરહ બીજા બધા સાધાન્ય જનસમૂહ, તત તત ઇહતે એ લોકો પણ એ લોકોનો દાખલો જોઈને એ લોકો વ્યવહાર કરે છે. સહ સહ એટલે અહીંયા આગળ પ્રભુપાદજી અનુવાદ કર્યું છે, જે કોઈ બહુ એ મહાન વ્યક્તિ હોય છે. યત પ્રમાણમ એ લોકો જે પ્રમાણે પ્રમાણ આ સમાજની અંદર સેટ કરે છે, પ્રમાણમ કુરુતે લોકો એ જ પ્રમાણે એનું જે પ્રમાણ છે એ જ પ્રમાણે એ લોકો કાર્ય કરે છે. લોકઃ તત અનુવર્તતે, જે સામાન્ય લોક જે છે એ એનું અનુકરણ કરે છે કે એને ફોલો કરે છે. કેટલું સાચું છે અહીંયા આગળ જામીલ હવે આ અવસ્થામાં નારાયણનું નામ લીધા પછી, ભલે એને એના પુત્રને નામ લીધું પણ મુખ પર તો નારાયણનું નામ આવ્યું, એટલે હવે એને દંડનીય નથી. અને યમદૂતો ભાર આપી રહ્યા હતા કે ના, અમારે એને લઈ જ જવો છે, અમારી પાસે બહુ લાંબું લિસ્ટ છે એના પાપનું. એટલા માટે વિષ્ણુદૂત કહે છે કે આને અધર્મ કહેવાય, હોય યમદૂતો, અને ધર્મ ને વિપરીત છે, કારણ કે હવે આ પાપ થી વિરક્ત થઈ ગયો છે. અને તમે જે પાપ થી વિરક્ત નિર્દોષ વ્યક્તિને હવે તમે દંડ આપવા લઈ જાઓ છો એ અધર્મ છે. અને વિષ્ણુદૂતોને એવી ચિંતા થઈ કે જે કોઈ સમાજની અંદર આવા ધર્મના રક્ષકો આવા ખોટા કામ કરે તો સમાજનું શું થશે, એ લોકોને ચિંતા થતી હતી. અને પ્રભુપાદજી કહે છે કે આ વર્તમાનના કાળમાં ઇસ્કોન જેવી સંસ્થા કે વૈષ્ણવો એ લોકો પ્રયાસ કરે છે કે બધા લોકો સાચા માર્ગ ઉપર ચાલે, શુદ્ધ ભક્તિની પ્રાપ્તિ કરે, આ જન કલ્યાણ અને 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 જે સમાજનું કલ્યાણ એવી રીતના થાય જેમ કૃષ્ણ ભાવના બધામાં વિતરણ થાય. પણ આજની તારીખમાં કેટલી એવી સરકારો છે આ કલયુગની અંદર જે લોકો કોઈ પણ ધર્મને સપોર્ટ નથી કરતું, સેક્યુલર. કેટલાય લોકો આજે પહેલાના જમાનામાં સ્કૂલની અંદર પ્રાર્થનાઓ બોલાતી હતી, હવે પ્રાર્થનાઓ બંધ કરાવી દીધી. ધીસ ઇઝ અ સેક્યુલર સ્ટેટ, આપણે જરૂર નથી. ઇન ગોડ વી ફિયર, એ લોકો એમ કે છે. ગોડ શું કે છે આ લોકો? ઇન ગોડ વી ટ્રસ્ટ. તમે અમેરિકાના બધાના પેલા કોઈન્સ ઉપર જુઓ, ઇન ગોડ વી ટ્રસ્ટ. પણ કેટલો ટ્રસ્ટ છે ગોડ ઉપર? ખાલી માત્ર. કોઈએ સ્કૂલની અંદર, પછી ભલે તમે ક્રિશ્ચન હો, તમે પ્રાર્થના ના બોલી શકો, તમારે કોઈ ચર્ચા નહીં કરવાની ધર્મ વિશે,
અને પ્રહલાદ મહારાજ તો રાક્ષસોની સ્કૂલમાં હતા છતાં પણ ધર્મ વિશે ચર્ચા કરતા હતા. કેટલો ફરક છે. આજની તારીખમાં લોકો આપણા જ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના અમૃતના પ્રભુપાદનો જે સમય હતો અને આજનો પ્રચારના સમયમાં કેટલો ફરક પડી ગયો છે. લોકો હવે કે છે ભક્તિ યોગા બુક, ધીસ ઇઝ અ બુક ઓન ભક્તિ યોગા, જે બુક જે પ્રભુપાદજીના જે પુસ્તકોનું વિતરણ કરે છે. તો લોકોની આંખમાં એક રીતે ધૂળ ઝોકી રહ્યા છે એક $10 મેળવવા માટે. શું કામ? હરે કૃષ્ણ લોકો નથી બોલતા. ધીસ ઇઝ અ ભક્તિ યોગા ક્લબ, ધીસ ઇઝ એન ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર. આજે કેટલા મંદિર છે જેની બહાર હરે કૃષ્ણ નથી લખાયેલું. કે મંદિરની બહાર પહેલા તો શું છે કે બ્રહ્મચારીઓ જતા હતા ભગવામાં અને કીર્તન કરતા અને લોકોને ભગવદ ગીતા, ભગવદ ગીતા તરીકે ભગવદ ગીતામાં કૃષ્ણનું નામ બોલતા. પણ આજકાલના મોટા મોટા અનુયાયીઓ, મોટા મોટા મહારાજાનો પણ મોટા મોટા સ્ટેજ ઉપર જાય છે પણ કૃષ્ણનું નામ નથી લેતા. એ લોકોને અંદરથી ભય છે કે અમે હરે કૃષ્ણ બોલીશું તો સામે વાળો ભાગી જશે. આવું ચાલી રહ્યું છે સમાજની અંદર. એને ડાયલ્યુશન કહેવાય. લોકો કહે છે કે ભાઈ હુક ઓર ક્રૂક ભક્ત બનાવવા જોઈએ. હુક ઓર ક્રૂક પણ છલબાજીથી નહીં. અરે માત્ર તમે કૃષ્ણનું નામ બોલશો, કોઈને નહીં, કોઈએ નહીં સાંભળ્યું હોય તો કે છે વોટ કૃષ્ણ કૃષ્ણ. અરે જાણે અનજાણેમાં અજામિલ બચી ગયો, ભૂલથી સામે પેલો એને ખાલી માત્ર કૃષ્ણનું નામ ઉચ્ચારણ કર્યું તો એનામાં હૃદયની અંદર ભક્તિ લતા બીજ નું રોપણ થઈ ગયું. એટલું પ્રબળ છે કૃષ્ણનું નામ. પણ આજની દુનિયામાં લોકોને શરમ આવે છે ધર્મ વિશે ચર્ચા કરતા. મોટા મોટા પ્રેસિડેન્ટો કોવિડ વિશે ચર્ચા કરે છે, આપણે આ કરીએ, પેલું તે કરીએ, સીડીસી નું આ સ્ટેટમેન્ટ, પહેલાનું પેલું સ્ટેટમેન્ટ, વી વિલ બિલીવ ઇન સાયન્સ, ઇન ગોડ વી ટ્રસ્ટ. પણ કોઈ પણ લીડર આવીને એવું નથી કહ્યું આજ સુધી કે આપણે બધા ધર્મ સભા કે પ્રાર્થના કરવી જોઈએ ભગવાનને પોત પોતાની ભાષામાં કે જેમાં તમે માણો, જેથી લોકો આ કોવિડ મહામારીથી એનો બચી જાય, ભગવત કૃપા થાય. એક લીડર નથી ઇવન ભારત વર્ષની અંદર. બધા પોત પોતાના ભાષણો આપે છે અને મોટા મોટા એક્સપ્લેનેશન આપે છે. કેટલું લજ્જાજનક છે. ખાલી વાતો. ઇન ગોડ વી ટ્રસ્ટ. અરે વી આર હરે કૃષ્ણાસ. તો હરે કૃષ્ણ બોલવામાં શું જાય છે? મોડામાં કેમ મગ ભરાઈ ગયા? પ્રભુપાદના ટાઈમમાં આવું નતું. હવે તો એક નોર્મલ ફેડ થઈ ગયું છે. કીર્તન ક્લબ, ને એવા એવા નામો આ લોકો વાપરે છે. અંગ્રેજોના ની મેન્ટાલિટી, કોર્પોરેટ મેન્ટાલિટી, જે શુદ્ધ સાર છે ભક્તિનો એને આખો પીગાડી નાખે છે. દીક્ષિત ભક્તો તિલક નથી લગાડતા જ્યારે સમાજની અંદર પ્રચાર કરવા જાય છે. જરૂરી નથી, ખબર ના પડવી જોઈએ કે અમે હરે કૃષ્ણ વાળા છીએ તરત. અરે તમારો આ ચિહ્ન છે, બી વેરી વેરી હમ્બલી પ્રાઉડ કે હુ યુ આર. ખાસ કરીને જે પ્રચારકો હોય છે, આગળ જઈને જ્યારે આપણે આ અધ્યાયમાં કેટલું સુંદર વર્ણન છે. અરે જે કોઈ તિલક જેના જેના કપાળ પર હોય છે, જેના ગળામાં કંઠી વાળા હોય છે, યમદૂતો તમારો એના પર અધિકાર નથી. વિષ્ણુ તો ચોખ્ખું કહી દે છે. અને આજે આપણને શરમ આવે છે. એક તિલક પહેરતા મહાપ્રભુએ કહ્યું છે જેના કપાળ ઉપર તિલક નથી હોતું એ સ્મશાન સમાન છે. અને ખાસ કરીને જે લોકોએ કમિટમેન્ટ આપ્યું છે, જે લોકોએ દીક્ષા લીધી છે, પ્રભુપાદજી નો આશ્રય લીધો છે, પ્રભુપાદજીના અનુયાયી નો આશ્રય લીધો છે, દુઃખની વસ્તુ છે આ.
પછી આગળનો જે શ્લોક છે, અહીંયા કોઈની આલોચના નથી કરતો, જે હકીકત છે એ બોલું છું. અને પ્રભુપાદજીના શીખ એમને જે ઇન્સ્ટ્રક્શન છે એ પ્રમાણે ચેન્જ નહીં કરો, એઝ ઇટ ઇઝ યથારૂપમાં તો સુખી થઈશો અને સુખી કરીશો. આપણો ઉદ્ધાર થશે અને લોકોનો ઉદ્ધાર બનવામાં આપણે નિમિત્ત બનીશું. જ્યારે આચાર્યની વાણીને અને જે આચાર્ય શીખવાડેલી વસ્તુમાં આપણે નવું કઈ આપણે એડ કરવાની જરૂર નથી, કેમ કે આપણી બુદ્ધિ કેવી, આપણો અનુભવ શું છે. આ ભૌતિક જગતનો અનુભવ અનાદિકાલથી ચાલ્યો આવે છે. ભક્તિ વિનોદ ઠાકોર કે છે કે આપણો એ અનુભવ છે, તો એ અનુભવને આપણે લોક કરી દેવું જોઈએ, તાળું મારી દેવું જોઈએ. અને જે આચાર્યો જે શીખવાડે છે એનો આશ્રય લેવો જોઈએ, એ લોકોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ના ના બુદ્ધયે ના ટીકયા, પોતાની બુદ્ધિ નહીં વાપરવાની અને પોતાની ટીકાઓ નહીં કરવાની. ટીકાઓ એટલે કોઈ પણ શ્લોક હોય કે અનુવાદ નહીં કરવાનો કે ઓ મને એમ કે પ્રભુપાદ આમ બોલ્યા કે આપણે આમ કરીએ તો ચાલશે, આપણે આમ કરશું તો ચાલશે. છઠ્ઠા સ્કંદનો આપણે 5મો અને 6મો શ્લોક આવતા વખતે લઈશું. કમ્બાઈન્ડ છે, બે શ્લોક સાથે છે. તો આજે જો અહીંયા મારી વાણીનો વિરામ આપું છું. હરે કૃષ્ણ, થેન્ક યુ વેરી મચ. ઓલ ગ્લોરી ટુ શ્રી પ્રભુપાદ. પરમ પૂજનીય શ્રી પ્રભુપાદજી કી જય. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. ગૌર પ્રેમાનંદે હરિ હરિ બોલ. કોઈને કોઈ પ્રશ્ન હોય કે કોઈને પોતાના હૃદયનું કઈ વસ્તુ કેવી હોય તો તમારો માઇક્રોફોન અનમ્યુટ કરેલો છે. હરે કૃષ્ણ. લક્ષ્મણભાઈ, તમારું માઇક્રોફોન મ્યુટેડ છે, અનમ્યુટ કરજો. તમે છેલ્લા 2-3 શબ્દ બોલ્યા ના સંભળાયા. હા, હવે સંભળાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે હરે. આભેતા મુજબ શરૂઆતનો ભજનનો પ્રોગ્રામ અતિ સુંદર રહ્યો. એમાં ભોલી રે ભરવાડન હરીને વેચવાને ચાલી, એમાં ગોપીઓનો વેજાંગનાઓનો ઉત્કૃષ્ટ કોટીનો પ્રેમ એમાં આપણને જોવા મળે છે. અને આ ગોપીઓ એ તો વેદની રૂચાઓ છે, અને એટલે કૃષ્ણ માટે એમનો કેટલો ઉત્કટ પ્રેમ હતો, બધું ભૂલી જતા આંખનું કાજળ ગાલે ગશવાના કૃષ્ણની મુરલી વાગે અને બધું શાન બાન વાન ભૂલી અને એ નીકળી પડતા હતા, એટલો ઉત્કૃષ્ટ પ્રેમ કૃષ્ણ માટે એમને હતો. આજે વાત બરાબર કલયુગ ઉપર આવી, કલયુગની અંદર સાચો ન્યાય મળતો નથી આપણે બધા જાણીએ છીએ. અને આપણા રક્ષકો, રાજા, સરકાર એ બધાએ શાસ્ત્રોક્ત વિધાન પ્રમાણે ન્યાય કરવો જોઈએ, શાસ્ત્રને અનુસરીને જ કરવો જોઈએ. મરજી મુજબ કે પક્ષપાતી વલણથી કે કોઈ રીતે કોઈ સહેમો આવીને તણાઈને ન્યાય ન કરવો જોઈએ. અને આપણું જીવન જે છે એ આચરણ શુદ્ધ હોવું જોઈએ. જે જેવી રીતે સાચા સાધુ હોય છે, સાચા ગુરુ હોય છે, અને જેમનું જીવન જે હોય છે એનું ઉદાહરણ આપણે આપણા જીવનની અંદર ઉતારવું જોઈએ. અને અત્યારે તો જો કે દરેક જગ્યાએ ન્યાય પણ એવો નથી મળતો, ન્યાયાધીશો પણ એવા નથી. એટલે સામાજિક, રાજકીય, ધાર્મિક દરેક જગ્યાએ ગેરરીતિઓ થતી હોય છે, અને એની અંદર ખાલી પરમાત્મા જ, પ્રભુ જ, ભગવાન જ આપણને બચાવી શકે છે. એટલે આપણે ધર્મના રસ્તા ઉપર ચાલી હર હંમેશ પ્રભુનું નામ લેવું જોઈએ, આચરણ કરવું જોઈએ, અને આપણાથી જે કંઈ બની શકે જો આપણે શુદ્ધ રસ્તા ઉપર ચાલતા હોઈશું તો જ આપણે બીજાને કહેવાનો અધિકાર આપણને છે.
નહીતર આપણે કોઈને કશું કહી શકતા નથી અને આપણે આપણું જીવન પણ સુધારી શકતા નથી. એટલે પ્રભુમય જીવન જ એ આપણો સાચો ઉકેલ છે અને સાચો રસ્તો છે. તો નિત્ય પ્રભુની અંદર રચ્યા પચ્યા રહીશું તો ચોક્કસ આપણું અજ્ઞાન દૂર થશે. આ બધી જે ભાવનાઓ છે એવી વૃત્તિઓ પણ સમી જશે અને સાચો રસ્તો આપણને ભાર લાગશે પણ ચોક્કસ દેખાશે એમાં શંકાને સ્થાન નથી. એટલે પ્રભુનું સ્મરણ એ જ મહત્વનું છે આ જિંદગીનો ઉદ્ધાર કરવા માટે. જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સરસ લક્ષ્મણભાઈ, થેન્ક યુ, તમે આજે સાર કહ્યો. તે બીજા કોઈને કશું કઈ કેવું હોય તો હરી બોલ. નથી કોઈ પ્રશ્ન કે કોઈ કોમેન્ટ? તો ચલો અહીંયા વિરામ આપી દઈએ, નરસિંહ આરતી ગાઈ લઈએ. નમસ્તે નર સિંહાય પ્રહલાદ દાયિને હિરણ્યકશી પૂર્વક્ષઃ શિલતંખાનખાલયે ઇતો નરસિંહ પરતો નરસિંહ યતો યતો યામિ તતો નરસિંહ બાહેર નરસિંહ હૃદયે નરસિંહ નરસિંહ મદિમ શરણાં પ્રપદે અવતાર કમલ હરે નખાં અદ્ભુત શ્રીંગ દાલિતા હિરણ્યકશિપુ તનુભૃંગ કેશવધૃતા નરહરિ રૂપ જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે જય નરસિંહ દે જય નરસિંહ દે જય પ્રહલાદ મહારાજ જય ભક્ત પ્રહલાદ પ્રભુપાદ 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 જય જય પ્રભુપાદ જય જય ગુરુદેવ 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 જય જય ગુરુદેવ સર્વભક્તિ વિઘ્નનાશક નરસિંહદેવ ભગવાન કી જય. ભક્ત પ્રબલ શ્રી પ્રહલાદ મહારાજ કી જય. ગૌર પ્રેમાનંદે હરિ હરિ બોલ. સવિતા ભાભી બેન માટે આપણે ચાર વાર હરે કૃષ્ણ મહામંત્રનું ઉચ્ચારણ કરીએ બધા મળીને. પોતપોતાનો માઇક્રોફોન તમે લોકો અનમ્યુટ કરી શકો છો અને ચાર વાર ઉચ્ચારણ કરો બધા. આપણે મોટેથી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે એને આશ્રય આપે માતાજીને. બધા જ અનમ્યુટ કરો તો સારું છે, બધા મળીને મહામંત્ર નું ઉચ્ચારણ કરીએ.
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे चरण में प्रार्थना के इमने आश्रय आपे इमना घर वाला ने खूब सांत्वना आपे हरे कृष्णा हरे कृष्णा चलो आज सबने जय श्री कृष्णा रविवार वेला आवजो हरि गावा हरी रस पीवा आवे तेने लावजो हरे कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे बधा गाड़ी राखजो अने एक बीजा ने मददरूप बनजो मददरूप आपणे केवी रीतना बनी सकीए दूर बैठा हो तो पण प्रार्थना करी सकीए छे परमात्मा अपना हृदय में पण छे अने बधा जना हृदय में छे तो खूब बधा ने विनती छे कि प्रभु स्मरण भगवत स्मरण करता रहेजो हरे कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण